નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જેમવાળી રચનાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1 નો અભ્યાસ કરી 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. આગળ ખાલી આપણે વિભાજન કરતા શીખા, પરંતુ તેના બંને ભાગ માપો એવું આગળ આપણે શીખા નથી. એ એક આપણે વધારાનું શીખવાનું થાય. તો રકમ પરથી કૃતિય લખવું હોય તો આપણે રકમ પરથી કૃતિય લખવાનું થાય તો કેવી રીતે થાય? તો કે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ, પણ એનું કઈ નામ આપેલું નહોતું, આથી મેં નામ શું આપી દીધું? તો કે AB દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ શું કરવાના? માપવાના. પરંતુ અહીં ચોક્કસ આપણને માપ આપેલું, જે રેખાખંડ AB છે એનું ફરજિયાત માપ કેટલું લેવાનું? 7.6 સેમી જ લેવાનું થાય, અને પછી એનું 5:8 ગુણોત્તરમાં શું કરવાનું થાય? વિભાજન કરવાનું થાય. હવે આપણે દાખલાની શરૂઆત એટલે કે રચના દોરવાની શરૂઆત કરીએ તો પેલા શું કરવાનું થાય? તો કે 7.6 સેમી લંબાઈનો આપણે શું દોરવાનો થાય? એક રેખાખંડ દોરવાનો થાય. તો આપણે જે રેખાખંડ દોરવાનો થાય ફરજિયાત કેટલાનો દોરવાનો? 7.6 સેમી લંબાઈનો જ રેખાખંડ દોરવાનો. તો આપણે રેખાખંડ અહીં દોરીએ જેનું માપ ફરજિયાત કેટલું રાખવાનું? 7.6 સેન્ટીમીટર. આપણે એનું નામ આપી દઈએ AB, અહીંયા A નામ આપી, અહીંયા નામ શું આપી? B. આપણે શું કર્યું પેલા? તો કે 7.6 સેમી નો રેખાખંડ AB દોર્યો. તો મુદ્દામાં પેલો મુદ્દો શું આવશે? આપણે મુદ્દા લખતા જ જઈએ. તો કે 7.6 સેમી, 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. આપણે શું કર્યું? 7.6 સેમી લંબાઈનો રેખાખંડ શું દોર્યો? AB. હવે આગળ આપણે શીખી ગયા કે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો પેલા જે આ રેખાખંડ AB છે એને લઘુકોણ થાય એવું શું દોરવાનું થાય? એક કિરણ દોરવાનું થાય. તો આગળ શીખાય એ પ્રમાણે આમ સીધું રાખવાનું નહીં, નકર કાટકોણ થાય. લઘુકોણ કીધું એટલે લઘુકોણ થાય એવું તમે કોઈ પણ કિરણ દોરી શકો. તો આપણે લઘુકોણ થાય એવું કોઈ કિરણ દોરીએ. જેનું નામ શું આપી દઈએ આપણે? AX. લઘુકોણ થાય એવું કોઈ કિરણ દોરવાનું જેનું નામ શું આપો? AX. આટલું તો ફરજિયાત જેમવાળી રચનામાં આવે, જે માપનો રેખાખંડ કીધો એ માપનો રેખાખંડ લઘુકોણ થાય એવું કિરણ. તો બીજો મુદ્દો શું આવશે? તો કે AB ને લઘુકોણ થાય તેવું કિરણ AX રચો અથવા તો દોરો. AB ને જે લઘુકોણ થાય એવું શું કરવાનું? AX કિરણ આપણે શું કરવાનું થાય? દોરવાનું થાય. હવે અગાઉ આપણે શીખી ગયા કે 5:8 ગુણોત્તરમાં વિભાજન આપણે કરવાનું હોય તો આના ઉપર કેટલી ચાપ મારવાની? તો આપણને ખબર છે કે જે આપણને ગુણોત્તર આપેલો એ ગુણોત્તરના સરવાળા જેટલી ચાપ મારવાની. તો ગુણોત્તર કેટલો આપ્યો છે? 5:8. તો બંનેનો સરવાળો એટલે 8 અને 5 કેટલા થાય? 13. તો એનો મતલબ એવો કે હવે આપણે આ રેખાખંડ ઉપર કેટલી ચાપો મારવાની થાય? તો કે 13 ચાપ મારવાની થાય. તો અહીંથી આપણે શરૂઆત કરી, 13 ચાપ મારી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. કેટલું માપ રાખવાનું? તો કે અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે AX કિરણ ઉપર અનુકૂળ ત્રિજ્યા, આપણને જે યોગ્ય લાગે એટલી ત્રિજ્યા લઈને આપણે બંને જે ગુણોત્તર આપેલા ગુણોત્તરના સરવાળા જેટલી ચાપ મારવાની. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કેટલો થાય? 13. 13 ચાપ મારી, પણ ત્રિજ્યા કેટલી રાખવાની? અનુકૂળ. અનુકૂળ એટલે દર વખતે નહીં બદલાવાનું. ધારો કે પહેલી વાર મેં આટલી લીધી તો પછી એટલી ત્રિજ્યા લઈને 13 ચાપ મારવાની, બદલાવાનું થાય નહીં. આગળ આપણે શીખી જ ગયા. તો આ એ નામ હે. તો પહેલી ચાપને શું કહેવાનું? A1. બીજી ચાપને A2. A3. A4. A5. A6. A7. A8. A9. 10.
આવી રીતે દરેક ચાપ નું નામ આપી દેવાનું. એ હતો એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર, ફાઈવ, સિક્સ, સેવન, એટ, નાઇન, ટેન, ઇલેવન, ટ્વેલ્વ અને થર્ટીન. એવી રીતે 13 ચાપ મારી, તેરે તેર ચાપ નું શું આપી દેવાનું? નામ આપી દેવાનું. હવે આપણે શું કર્યું તો કે આ મુદ્દો લખવાનો થાય તો કે એક્સ કિરણ ઉપર કેટલી ત્રિજ્યા લઈને, તો કે અનુકૂળ ત્રિજ્યા લઈને. ક્યાંથી શરૂ કરીને? તો કે એ થી શરૂ કરીને. એ વન, એ ટુ, એ થ્રી, એવી રીતે કેટલી ચાપ મારી? તો કે 13 ચાપ. તો તેરે તેર ચાપ નું લખવાનું કે કિરણ એ અક્ષ પર, અથવા તો એ એક્સ કિરણ પર, એ એક્સ કિરણ પર એ થી શરૂ કરીને 13 ચાપ મારી. તો લખી નાખી એ થી શરૂ કરી, એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર, બધા નહીં લખું, ડાયરેક્ટ લખી નાખું એ 13. એવા મેળવ્યા કે જેથી એ થી એ વન નું માપ બરાબર, એ વન થી એ ટુ નું માપ બરાબર, એ ટુ થી એ થ્રી નું માપ બરાબર, એવી રીતે છેલ્લું કયું આવશે? એ બાર એ 13 થાય. એટલે કે એ બાર એ 13 થાય. આ ખાસ યાદ રાખજો. શું કેવા માંગે? તો કે એક્સ કિરણ ઉપર કેટલી ચાપ મારવાની? તો કે બંને ગુણોત્તરના સરવાળા જેટલી. ક્યાંથી શરૂ કરીને? તો કે એ થી શરૂ કરીને. ત્રિજ્યા કેટલી રાખવાની? તો કે અનુકૂળ એક્સ કિરણ ઉપર એ થી શરૂ કરીને, એટલે કે અનુકૂળ ત્રિજ્યા લઈને. તમારે લખવું હોય તો લખી શકો, અનુકૂળ ત્રિજ્યા લઈને એ થી શરૂ કરીને 13 ચાપ મારી. પણ એ 13 ચાપ કેવી? તો કે એ થી એવન નું માપ, એટલું જ માપ કોનું હોય છે? એવન થી એ ટુ નું, એટલું જ કોનું હોય છે? એ ટુ થી એ થ્રી નું. એવી રીતે 13 ચાપ નું માપ કેવું થાય? સમાન થાય. હવે આપણે આગળ શીખી ગયા શું કરતા, તો કે છેલ્લા નંબર ની જે ચાપ હોય એને બી બિંદુ સાથે શું કરવાનું થાય? જોડવાના થાય. તો આપણી છેલ્લા નંબર ની ચાપ એટલે કઈ થાય? એ 13. એને બી સાથે શું કરવાની થાય? જોડવાની થાય. તો આપણે એ 13 ને બી સાથે શું કરી? જોડી દઈ. એ 13 ને બી સાથે શું કરવાના? જોડી દેવાના. તો અહીંયા આપણે લખવાનું કોને જોડ્યા મેં? તો કે એ 13 બી જોડો. એ 13 બી ને શું કરવાના? જોડી દેવાના. એ 13 બી ને શું કરવાના? જોડવાના. ખાસ યાદ રાખજો. પેલા શું કરવાનું? તો કે આપણને જેટલા માપનો આપ્યો એટલા માપનો રેખાખંડ આપણે દોરવાનો થાય. એ રેખાખંડ દોર્યા પછી એ રેખાખંડ ને લઘુ કોણ થાય એવું શું દોરવાનું? કિરણ. બીજો મુદ્દો એ લખો કે એબી ને લઘુ કોણ થાય એવું કિરણ. હવે એ કિરણ ઉપર શું કરતા? તો કે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ મારવાની. પણ કેટલી ચાપ મારવાની? તો કે આપણને જે ગુણોત્તર આપેલો એ ગુણોત્તર ના સરવાળા જે, એટલે આ કેટલો સરવાળો થાય? 13. એટલે 13 ચાપ મેં મારી દીધું. એટલે એ એક કિરણ ઉપર એ થી શરૂ કરી, એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર, એ 13 એવા મેળવ્યા કે જેથી એ થી એ વન નું માપ, એ વન થી એ ટુ નું, દરેક માપ કેવું થાય? બરાબર. એટલે કે કેવું થાય? સમાન થાય. પછી શું કરવાનું? તો કે છેલ્લા નંબર ની ચાપ ને બી સાથે શું કરવાના? જોડવાના. હવે અગાઉ આપણે શીખી ગયા કે છેલ્લા નંબર ની ચાપ અહીંયાથી જ આપણે પેલી ચાપ મારવાની. તો કે જ્યાં આપણે છેલ્લા નંબર ની ચાપ ને જોડી ત્યાંથી અનુકૂળ ત્રિજ્યા લઈને શું મારવાની? ચાપ મારવાની. આપણને જે યોગ્ય લાગે એવડી ત્રિજ્યા લઈને શું મારવાની થાય? ચાપ મારવાની. તો આપણે 13 નંબરે થી અનુકૂળ ત્રિજ્યા લઈને શું મારી? ચાપ. એ જ ચાપનું માપ રાખવાનું. એ જ ચાપનું માપ આપણો જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરમાં પેલો આંકડો હોય અહીંયાથી મારવાની. તો પેલો આંકડો શું છે? 5. તો 5 ઉપર પરિકરની અણી રાખી અને એ જ ચાપ આપણે શું કરવાની થાય? મારવાની થાય. આ ખાસ યાદ રાખજો. શું કરવાનું? છેલ્લા નંબરની ચાપને જોડવાની. ચાપ પછી છેલ્લા નંબરની ચાપને જ્યાં જોડો અહીંયાથી જ પેલો પરિકરથી ચાપ મારવાની. એ જ ચાપનું માપ રાખીને આપણો જે પેલો ગુણોત્તર હોય, પેલા ગુણોત્તર 5 હતો એટલે 5 ઉપર રાખીને ચાપ મારવાની. હવે આ બંનેનું કેવું માપ લઈ લેવાનું? સાચું માપ લઈ લેવાનું. પરિકર નાનું મોટું કરી અને આ પરિકરનું જે આપણું સાચું માપ છે એ સાચું માપ લેવાનું થાય, નહીંતર આપણી સમાંતર રેખા મળે નહીં. એવું આપણે અગાઉ શીખી ગયા. આ સાચું માપ લઈ લીધું પછી આ ચાપ અહીંયા જ્યાં છે તે અહીંયા પરિકરની અણી રાખવાની અને અહીંયાથી ને શું મારવાની? ચાપ મારવાની. આ ચાપ બંને ચાપ એકબીજાને શું કરશે? છેદશે. અહીંયાથી આ 5 નંબરે થી આપણે જે ચાપ મારી અહીંયાથી શું દોર નાખવાની? એને જોડતી હોય એવી એક રેખા દોરવી. તો તમે જોઈ શકો હો કે આ રેખા ને આ રેખા કેવી મળે? સમાંતર મળે. અને જ્યાં રેખાખંડ એબી ને છેદે અહીંયા આપણે નામ શું આપી દઈશું? એમ. અને આ એમ બિંદુ રહ્યું એ જ રેખાખંડ એબી નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તમે જોઈ શકો 1, 2, 3, 4 અને 5. એટલે આ ભાગ આપણો કેટલો થયો? 5. અહીંથી ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ ભાગ કેટલો થયો? 8. જે આપણને શું કરવાનું કીધું હતું? વિભાજન કરવાનું કીધું હતું 5:8 માં. તો આપણે શું કર્યું? એ 13 બી ને જોડ્યા. હવે એવું નથી લખવાનું કે અહીંથી આમ ચાપ મારી ને આમ ચાપ મારી. સીધું જ આપણને ખબર પડે છે કે આ રેખા ને આ રેખા કેવી મળે? સમાંતર. તો કેમાંથી? તો કે એ 5 માંથી. એ 13 બી ને સમાંતર દોરેલી રેખા
रेखाखंड ए बी ने एम बिंदु में छेदे ए फाइव माथी ए तेर बी ने समांतर दोरेली रेखा ए बी ने एम बिंदु में छेदे तो छेलो मुद्दो आप ए फाइव माथी ए तेर बी ने A13 B ने समांतर दोरेली रेखा AB ने M बिंदु में छेदे छे। M बिंदु में शू करे छेद आम M बिंदु रीज रेखाखंड AB नु केटला गुणोत्तर में विभाजन करे 5 जेम 8 એટલે કે આ AM ભાગ રહ્યો હોય કેટલો થાય 5 થાય અને આ MB નો ભાગ કેટલો થાય 8 આમ बिंदु एम ए रेखाखंड ए बी नु एम जेम एम बी एम जेम एम बी बराबर 5:8 गुणोत्तर मा विभाजन करे छे। આ આપણા રચનાના મુદ્દા શું થશે પૂરા આમ બિંદુ એમ રેખાખંડ એ બી નું એમ જેમ એમ બી એટલે કે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે પરંતુ આપણને શું કીધું તેના બંને ભાગ માપો બંને ભાગ એટલે એક એમ ભાગ અને બીજો ભાગ કયો થાય એમ બી જેને ફૂટપટ્ટીની મદદથી આપણે શું કરવાનો થાય માપવાનો થાય તો એના બે ભાગ આપણે લખી એક ભાગ એમ બરાબર અને બીજો ભાગ એમ બી બરાબર એને ફૂટપટ્ટીથી શું કરવાના થાય માપવાના થાય એક ભાગ આપણો એમ માપવાનો અને બીજો ભાગ આપણે કયો માપવાનો થાય એમ બી એ બંને ભાગ આપણે શું કરવાના થાય માપવાના થાય તો તમારે ફૂટપટ્ટીથી આ ભાગ માપવાનો એમ નો ભાગ અને બીજો એમ બી નો ભાગ એ ભાગ માપવાનો એટલે અહીંથી આટલું માપ લેવાનું અને આટલું માપ લેવાનું એ બંને ભાગને આપણે માપવાના કેટલા સેન્ટીમીટર મળી તો તમે જોઈ શકશો તમે જ્યારે માપશો ત્યારે એનું માપ 2.9 સેન્ટીમીટર 2.9 સેન્ટીમીટર અને બીજું માપ તમને મળશે 4.7 સેન્ટીમીટર બીજું માપ તમને કેટલું મળશે 4.7 સેન્ટીમીટર હવે કેટલાક ભૂલી કરે તમે આ બંનેનો સરવાળો કરો તો એ સરવાળો ફરજિયાત 7.6 સેમી જેટલો થવો જોઈએ કેમ તો કે આ ભાગ અને આ ભાગનો સરવાળો કરો તો આખા ભાગ જેટલો થવો જોઈએ એ બી જેટલો તો તમે આ બંનેનો સરવાળો કરો 9 ને 7 16 નો સગડો વધી એવી 1 2 ને 3 ને 4 7 7.6 થઈ ગયા તો આપણે 7.6 સેમી નો જ રેખાખંડ એ બી દોર્યો હતો એટલે આ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું આ માપમાં ભૂલ કરે પછી આ બે નો સરવાળો કરે ને તો આના કરતા વધી જતો હોય અથવા તો એના કરતા ઘટી જતો હોય એવું બનવું જોઈએ નહીં ફરજિયાત આ બે ભાગનો સરવાળો આખા રેખાખંડના આખા રેખાખંડના માપ જેટલો જ હોવો જોઈએ તો તમે જોઈ શકો છો કે સ્વાધ્યાય 11.1 નો આપણી આ જે બીજી જેમવાળી રચના હતી અહીંયા પૂરી થાય જેમવાળી ફક્ત બે જ રચના હતી એમાંની આ જે સ્વાધ્યાય 11.1 ની પહેલી હતી એ રચના પૂરી કરી આગળ જે હતી એના કરતા આટલો જ ફેર હતો કે એના બંને ભાગ આપણને અહીં શું કરવાના કીધા હતા માપવાના કીધા હતા અને આપણે બંને ભાગ એના શું કર્યા માપી લીધા